રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી ભરતી ન કરાતા 6,000થી વધુ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે રાજકોટની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લા 2 દિવસથી 300 જેટલા ઉમેદવારો ધરણા પર બેઠા છે. પીજીવીસીએલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારા દ્વારા ઉમેદવારોને આરટીઆઈમાં બતાવેલી 361 જગ્યાની માહિતી ખોટું હોવાનું સાબિત કરતા પણ આશ્ચર્ય સર્જાયું છે. ત્યારે પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ ઉમેદવારોની સાથે ધરણા પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમે 1/1/2023 રોજ એક્ઝામ આપેલી હતી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક કહેવામાં આવે છે અને હેલ્પર કહેવામાં આવે છે. આ ભરતીમાં એવું હોય છે કે આમાં કોઈ ભરતીની જાહેરાત કરવામાં આવતી નથી કે એટલાની ભરતી કરશું કે એટલાની ભરતી કરશું. આમાં જેમ જેમ રિટાયરમેન્ટ થાય જેમ જેમ જગ્યા થાય એ મુજબ ભરતી કરવામાં આવે છે. અમારે વેઇટિંગ લિસ્ટનો સમયગાળો 1 વર્ષનો હોય છે. અમારે વેઇટિંગ લિસ્ટનો સમયગાળો પૂરો થવાના આવે 13 દિવસની ફક્ત ને ફક્ત વાર છે. 6,300 સ્ટુડન્ટે એક્ઝામ આપેલ હતી એમાંથી ફક્ત ને ફક્ત 300 ઓર્ડર જ કાઢવામાં આવ્યા છે. જે જરૂરિયાત મુજબ ઓર્ડર કાઢવા જોઈએ એ ઓર્ડર કાઢવામાં નથી આવ્યા, કારણ કે 6,300 સ્ટુડન્ટની સામે 300ની ભરતી કરી ન કહી શકાય. અને ભરતી હોવા છતાં, જગ્યા હોવા છતાં પણ ભરતી કરવામાં નથી આવતી. તો અમે 46 ડિવિઝનમાં આરટીઆઈ કરેલી ને માંગેલું કે કેટલી જગ્યા ખાલી છે. તો 46 ડિવિઝનમાંથી 8 ડિવિઝનનો જવાબ આવેલો છે કે અને 361 જગ્યા હાલમાં ખાલી છે. તો અમે એ રજૂઆત લઈને વારંવાર અહીંયા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટમાં રજૂઆત કરેલી કે એટલી જગ્યા ખાલી હોવા છતાં પણ તમે કઈ રીતના ભરતી નથી કરતા. તો અહીંથી એમ કહેવામાં આવેલું છે કે આરટીઆઈની માહિતી ખોટી છે. આપણે એમ સમજી શકીએ કે આરટીઆઈની માહિતી એક અધિકારીની ખોટી હોઈ શકે, 73 અધિકારીની માહિતી ખોટી ન હોઈ શકે, તો પણ ભરતી કરવામાં કેમ નથી આવતી. અત્યારે હાલમાં 500થી વધારે સ્ટુડન્ટ અહીંયા આંદોલનમાં બેઠા છે અને જો યોગ્ય નિર્ણય નહીં આવે અને યોગ્ય જવાબ નહીં મળે અને જો અમારો સમયગાળો વધારવામાં નહીં આવે અથવા ભરતી કરવામાં નહીં આવે તો અમે આજથી આગળ જતા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું.